સાબરકાંઠા જિલ્લામાં ગ્રામીણ ડાક સેવકો તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી. સાબરકાંઠા જિલ્લાના ગામડાઓમાં વર્ષોથી ગ્રામીણ ડાક સેવકો તરીકે ફરજ બજાવતા 900થી વધુ કેન્દ્ર સરકારના પાર્ટ ટાઈમ કર્મચારીઓની માંગણીઓ ઘણા સમયથી સંતોષતા આ કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલનું આયોજન કર્યું હતું, જેને લઈને ગામડાઓમાં ટપાલ વિતરણ કામગીરી ઠપ થઈ ગઈ હતી. જેમાં આમ તો પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયન ગ્રુપની યાદી મુજબ સાબરકાંઠા જિલ્લામાં આવેલી 900થી વધુ ગ્રામીણ પોસ્ટ ઓફિસમાં આ કર્મચારીઓ પાર્ટ ટાઈમ ફરજ બજાવે છે. આમ તો તેમની પાસે 5 કલાક કરતા વધુ કામ કરાવાય છે, પરંતુ તેઓને પગાર આપવામાં આવતો નથી. ત્યારે આ કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ હજુ સુધી અપાયો નથી, જેથી ફિટ મેલ ફોર્મ્યુલા સુધારો તેવી તેમજ આ ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓને અપાતો પેન્શનનો લાભ ગ્રામીણ ડાક સેવકોને આપવો જોઈએ જેવી વિવિધ માંગણીઓ આજે મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ગ્રામીણ ડાક સેવક જીડીએસ નેશનલ યુનિયન અને ઓલ ઇન્ડિયા યુનિયનના બધા કર્મચારીઓ તારીખ 22/5/2018 થી હડતાલ ઉપર છીએ. જ્યાં સુધી કમલેશચંદ્ર કમિટીનો રિપોર્ટ લાગુ કરવામાં નહીં આવે અને અમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ અને હજી પણ અમારી હડતાલ ચાલુ રહેશે. નેશનલ યુનિયન જિંદાબાદ. તમારે બીજી કોઈ માંગણી? હા, અમારે 7મો પગાર પંચ પણ હજી લાગુ થયું નથી, જે 2.5 વર્ષથી બીજા કર્મચારીઓને મળી ગયું છે, પણ અમારે હજી જીડીએસ કર્મચારીઓને આખા ભારત દેશમાં ક્યાંય પણ લાગુ થયું નથી. કેટલા વર્ષથી લાગ્યું છે? 2.5 વર્ષથી લાગ્યું છે, 2016થી, પણ હજી સુધી તેની કોઈ માંગણીઓ સ્વીકારવામાં નથી આવી. કેટલા કર્મચારી? લગભગ આ અમારે સાબરકાંઠામાં 900 જેટલા કર્મચારીઓ છે અને બાકી આખા દેશના કર્મચારીઓમાં કોઈને પણ લાગુ પડેલું નથી. કેટલા દિવસની હડતાલ પર છે? અચોક્કસ મુદતની, જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખીશું. અમારી સરકારને અપીલ છે, અમારા જે હક અત્યાર સુધી નોંધી રાખ્યા છે, અમારી જે કાયમી જ નથી કરતા અમને કર્મચારીઓ, નાના કર્મચારીઓ, એ અમને કાયમી જ કર્યું અને અમને 7મા પગાર પંચનું જે મંજૂર કરવા જલ્દી જલ્દ વિનંતી સરકારને, બસ એટલી જ વિનંતી. હા, ધરણા પર બેઠા છે. કેટલા દિવસ? આજે 5 દિવસ થશે. 5 દિવસ કેટલા લોકો બેઠા છે? લગભગ અમે 900-1000 જેવા માણસો બેઠા છીએ. હા, સાબરકાંઠા જિલ્લાના મનીષા જોશી, હાર્દિક પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, હિંમતનગર, સાબરકાંઠા.